નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર. આજે આપણે મિત્રો જાણીશું ગુજરાતના ખેડૂતો માટે એક નવી યોજના ચાલુ કરવામાં આવેલી છે. જે યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો સરગવાની ખેતી કરવા માંગતા હોય તે ખેડૂતોને છે તો મિત્રો સરકાર તરફથી 12,000 જેટલી મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે. ને હાલના સમયમાં આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે. જે ભાઈને લાભ લેવો હોય તે ઓનલાઈન અરજી કરીને આ યોજનાની અંદર મિત્રો લાભ પણ લઈ શકે છે. ચાલો તો હવે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોને કેટલો લાભ મળવાપાત્ર થાય છે, કેવી રીતે લાભ મળે છે એ સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો આ એક જ વિડીયોમાં. વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો. આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈ સુધી શેર કરો, કારણ કે જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ પણ લઈ શકે. ચાલો તો હવે સંપૂર્ણ માહિતી મેળવીશું. જે ખેડૂતો સરગવાની ખેતી કરવા ઈચ્છતા હોય તેમને આ યોજનાની અંદર લાભ મળવાપાત્ર થશે. જેની અંદર મિત્રો વાત કરીએ તો યોજનાનું નામ છે સરગવાની ખેતી કરવા માટે સહાય યોજના HRT4. જેની અંદર વાત કરીએ અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે આપણે પહેલાં વાત કરીશું. પ્લાન્ટિંગ મટીરિયલ્સ માટે સહાય યુનિટ કોસ્ટના ₹8,000 પ્રતિ હેક્ટરની અંદર સહાય મળવાપાત્ર થશે. કુલ ખર્ચના 75% મુજબ મહત્તમ ₹6,000 પ્રતિ હેક્ટરની અંદર સહાય મળવાપાત્ર થશે. પછી ખેતીમાં વાવેતર ખર્ચ માટે સહાય, જે આપણે ખેતરની અંદર વાવીએ છીએ તે રીતે યુનિટ કોસ્ટના ₹17,000 પ્રતિ હેક્ટર સહાય મળવાપાત્ર થશે. અથવા તો ખર્ચના 75% મુજબ મહત્તમ ₹12,750 પ્રતિ હેક્ટરની અંદર મર્યાદા મળવાપાત્ર થશે. ખાતા દીઠ મહત્તમ 1 હેક્ટરની મર્યાદાની અંદર મિત્રો તમને આજીવન સહાય મળવાપાત્ર થશે. અને આ યોજનાની છેલ્લી તારીખ 15/8/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. 15/8/2024 અને યોજનાનો લાભ પણ લઈ શકો છો. હવે વાત કરીએ તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું, જેનો એક આપણે અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે. એ વિડીયો દેખીને મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને યોજનાની અંદર લાભ પણ લઈ શકો છો. આવી જરૂરની માહિતી મેળવવા માટે મિત્રો તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમે ક્યાં જિલ્લાના વતની છો કોમેન્ટ કરીને જણાવજો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય.